આજનો દિવસ 19 જાન્યુઆરી જેમ્સ વોટનો જન્મદિવસ. તેઓ એક સ્કોટિશ જોતક તેમજ મિકેનિકલ એન્જિનિયર અને રસાયણશાસ્ત્રી હતા. તેમણે 1712માં ન્યુકમેનના સ્ટીમ એન્જિનમાં સુધારો કર્યો અને 1716માં પોતાનું સ્ટીમ વોટ એન્જિન બહાર પાડ્યું, જે બ્રિટન અને બાકીના વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિકારી લાવવાનું મૂળભૂત કારણ બન્યું હતું. જેમ્સ વોટનો જન્મ 19 જાન્યુઆરી 1736માં સ્કોટલેન્ડના ગ્રીનોક ખાતે થયો હતો અને તેમણે 83 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ 25 ઓગસ્ટ 1819માં ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે થયું હતું. જ્યારે તેઓ ગ્લાસ્કો યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રુમેન્ટ મેકર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે સ્ટીમ એન્જિન ટેકનોલોજીમાં રસ પડ્યો હતો. તેમણે સમજાવ્યું કે સમકાલીન એન્જિન ડિવાઇસમાં સિલિન્ડરને વારંવાર ઠંડુ કરીને અને ફરી ગરમ કરવામાં ઘણી બધી ઊર્જા વેડફાય છે. તો વોટે પોતાની ડિઝાઇન રજૂ કરી, તેમાં અલગ કન્ડેન્સરનો ઉપયોગ કર્યો જે ઊર્જાનો બગાડ અટકાવતું હતું અને સ્ટીમ એન્જિનની શક્તિ કાર્યક્ષમતામાં વધારો કર્યો અને એના ખર્ચમાં ઘટાડો કર્યો. આખરે તેણે તેના એન્જિનને રોટરી ગતિ ઉત્પન્ન કરવા માટે અનુકૂલિત કર્યું અને તેનો ઉપયોગ પમ્પિંગથી પાણી અગાડી વધારી દીધું હતું. તેમણે તેમની આ શોધનો વેપારીકરણ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે 1775માં મેથ્યુ બાઉલ સાથે ભાગીદારી ના પ્રવેશ કર્યો ત્યાં સુધી મોટી નાણાકીય મુશ્કેલી અનુભવ કર્યો હતો. બાઉલ્ટન અને વોટની નવી પેઢી ખૂબ જ સફળ રહી અને વોટ શ્રીમંત બની ગયા. તેમની નિવૃત્તિ દરમિયાન વોટે નવી શોધ વિકસાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ સૌથી મહત્વની શોધ તો આ સ્ટીમ એન્જિનનો સુધારો જ હતો. જેમ જેમ વોટ હોર્સ પાવરની વિભાજના વિકસાવી તેમજ તેમના આ યોગદાન માટે તેમના નામ પરથી પાવરનો એસઆઈ એકમ વોટ રાખવામાં આવ્યો છે. તેમના પર ઘણી બધી લોકપ્રિય વાર્તાઓ છે, જેમ કે તમે એક વાર્તા તો સાંભળી જ હશે કે એક નાનો છોકરો જ્યારે ચા બનાવતો હોય ત્યારે તેમાંથી નીકળતી વરાળને જોઈને એને સ્ટીમ એન્જિન બનાવવાનું વિચાર આવે છે. તો આ બધી દંતકથાઓ છે. હકીકતમાં તેમણે સ્ટીમ એન્જિનની શોધ ન કરી હતી, પરંતુ ન્યુકમેનના સ્ટીમ એન્જિનમાં કન્સેડનનો ઉપયોગ કરી તેનો સુધારો કર્યો હતો. આ સમજવું ઘણું મુશ્કેલ છે, કારણ કે બધા જ ગરમી અને થર્મલ એનર્જી વિશે જાણતા ન હોવાથી તેના નાના બાળકને યાદ રાખવા માટે આવી ગરમૂજી વાર્તાઓ કરવામાં આવે છે. હા, વાસ્તવમાં તેમણે ગરમી અને વરાળ અને થર્મોડાયનેમિક્સને સમજવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તો તેમની ડાયરીમાં એક ઉલ્લેખ છે કે વરાળને ઉત્પન્ન કરવા તેમણે બોઇલર તરીકે કીટલીનો ઉપયોગ કર્યો હતો. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.